एवरीवन वेलकम टू टार्गेट जीपीएससी। टार्गेट जीपीएससी यूट्यूब चैनल में आप सौ विद्यार्थी मित्रों स्वागत है। जी रीते मित्रों मैं तमने धोरण 6, 7, 8 अने 9 बराबर एनी चोपड़ियों तमने पूरी करावड़ावी, धोरण 10 चेप्टर एक पण करावी काढ़ियो, धोरण 10 बीजू चेप्टर आज करवा आपणे तैयार करवा जई रह्या छे। एना पहला तमारे मारी टार्गेट जीपीएससी जे ब्लॉगस्पॉट वेबसाइट छे ए वेबसाइटनी अंदर खास करीने दिवसनी अंदर 3 वखत विजिट करी लेवानी। तमारी माटे तमाम प्रकारना डेली वोकेबलरीज, करंट अफेर्स छे, मटीरियल छे, बराबर नवी भर्तीनी तमाम माहिती छे, बधुं ज छे, ते एकदम फ्री ऑफ कॉस्ट तमने त्यां मळी रहेशे माहितीओ। तो खास करीने एने तमारा ब्राउजरमां सेव करी लेवानी, बुकमार्क करी लेवानी, बराबर। અને આપણી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન સરમાં જોડાઈ જવાનું, અને એકેડમીમાં પણ તમારે આવવાનું, આપણા આ જ યુટ્યુબ ચેનલમાં રોજ 9:30 વાગે લેક્ચર આવે છે તમારી માટે જીસીઆરટીને લઈને, તો જીસીઆરટીને લેક્ચર પણ જુઓ, અને શોર્ટ્સ પણ આવે છે તમારી માટે રોજ 500 પ્રશ્નોની સિરીઝનું એક એક ક્વેશ્ચન મૂકીએ છીએ આપણે, તો એક એક પ્રશ્નો પણ તમારે ખાસ જોવાના છે। તો અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા ચેપ્ટર નંબર 2 ડિરિસ ભારતના સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા। તો જઈએ છીએ આપણે, આ પહેલાં આ લાઇનમાં કોઈ એવું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં એટલા માટે આપણે ડિસ્કસ નહીં કરીએ, બટ યસ ચોક્કસથી ડિસ્કસ કરીશ। વિશ્વ 21 જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવે છે એનો પ્રશ્ન તમને ડેફિનેટલી પરીક્ષામાં પૂછાય છે, એટલે તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, તો 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે। બીજી વાત કરીએ આપણે ભારતીય કસબીઓની કરામત, બરાબર, તો એમાં પણ કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ ડિટેલ દેખાતા નથી, જ્યાં ઇમ્પોર્ટન્ટ દેખાશે ત્યાં જ આપણે વાત કરીશું, બરાબર। હવે પ્રશ્ન પૂછી શકે, કુંભારનો ચાકડો માટીકામ માટે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય, કેવી સારી ઇન્ફોર્મેશન છે આઈડિયા, પરીક્ષાની દ્રષ્ટિએ કેટલો સારો એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળી શકે, તે કે જોરદાર એવો પ્રશ્ન છે, બરાબર। શું પ્રશ્નનો જવાબ આવે કે ભાઈ કુંભારનો જે ચાકડો છે, રાઈટ, કુંભારનો ચાકડો, આ કુંભારનો ચાકડો જે કરો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય। આજે પણ ગરબાની અંદર તમને અંદર દીવો કાણા પાડેલા જોવા મળે, 27 નક્ષત્રોનું એડિયો સ્વરૂપ છે। કાચી માટીમાંથી પકવેલ માટી જે બનેને ટેરાકોટાના વાસણો કહેવાય છે, બરાબર, પકવેલ માટી। દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજમાંથી બનાવેલા, હાથથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષ મળી આવ્યા છે। વણાટ કલા, તો તમને ખબર છે કે ડુની પૂર્ણિમાની તાંદણા ખેંચવામાં આવે અને તેમને વડ ચડાવી એકબીજાની પાંદડ પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહેવાય। મહાત્મા ગાંધી છે તેમણે પણ કાંતણ વણાટ ગૃહને સવિશેષ મહત્વ આપ્યું હતું, રાઈટ, તો એ પણ ડેટા તમારે ધ્યાનમાં રાખવાના છે। એ સિવાય જો વાત કરીએ આપણે આગળ તરફ હાથવણાટ, તો મલમલનો તાકો, ક્યાંનો, ઢાકાની મલમલનો તાકો બહુ ફેમસ હતો, દીવાસળીની પેટીમાં સમાતો અને સાડી વીંટીમાંથી પસાર થઈ જતી એવી કળા હતી, એવી મલમલનું ધાકું આપણું તાકું હતું। કશ્મીરની જો વાત કરવામાં આવે તો કશ્મીર સહિતના ભારતના ગાલીચા, પાટણના પટોળા, કંજીવરમ, બનારસી સાડી, રાજસ્થાનની બાંધણી વગેરે ફેમસ છે, હાથવણાટના ખૂબ મોટા નમૂના છે। સોલંકી યુગ દરમિયાન સુવર્ણકાળ થયો હતો અને પાટણમાં અનેક કારીગરો, એમાં ખાસ કરીને સાડવી બંધુઓ છે, એમણે પટોળાને જગ વિખ્યાત બનાવ્યા છે, 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે આ કળા છે તેઈએ। અને પાટણના બનતા આ રેશમી વસ્ત્ર છે તે બેવડ ઇક્ત, એટલે કે ઇક્ત વણાટ છે, તે પદ્ધતિથી તૈયાર થાય છે। જોડે જો આપણે વાત કરીએ તો એક કહેવત છે, પડી પટડે ભાત, ફાટે પણ ફીટે નહીં। ભાત એકવાર પડી જાય ને તો તમારી સાડી ફાટી જશે, પટોળું ફાટી જશે, પણ એની ભાત નહીં જાય, બરાબર, એવું કહેવાય છે। ભરત ગૂંથણ કલા, કશ્મીરનું કશ્મીરી ભરત છે તે પણ ફેમસ છે, રાઈટ, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું થાય। જોડે જો આપણે વાત કરવા જઈએ બીજી ખાસ મહત્વની, રાઈટ, તો એક એ પણ આપણે જોતા જઈએ અહીંયા ધીમે ધીમે કરીને, તો દરેક ચર્ચા આપણે કરતા જઈએ છે, કશ્મીરનું કશ્મીરી ભરત છે તે ઇમ્પોર્ટન્ટ છે, આ થોડું હાઈલાઇટ વધારે થઈ રહ્યું છે, આઈ ડોન્ટ નો, ખબર નહીં શું થયું છે, થોડુંક એમના અપડેટમાં ઇશ્યુ આવે લાગે છે, વાંધો નથી। ગુજરાતમાં જામનગર, જેતપુર છે, ભુજ છે, માંડવી છે, દરેક વિસ્તારની બાંધણી, પરંપરાગત શૈલીવાળી હાથી પૂતળી, ચોપાટ, પક્ષી, કળશ વગેરે સુંદર ડિઝાઇન માટે છે, કપડાં પરની છપાઈ અને ભરત ગૂંથણ માટે ગુજરાતનું કચ્છ છે, સૌરાષ્ટ્ર છે વગેરે પ્રદેશની સ્ત્રીઓ એમનો ગૃહ વ્યવસાય રહ્યો છે। કચ્છના બન્ની વિસ્તારની જતકુમની મહિલાઓ છે, બરાબર, તેમની ભરતકલા માટે ખૂબ ફેમસ છે જતકુમની, બરાબર। ચર્મ ઉદ્યોગ,
ચર્મ ઉદ્યોગની અંદર ખાસ એવા ડેટા ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર? એટલા માટે આપણે એની વાત નહીં કરી. હીરા, મોતીકામ અને મીના કારીગરી, અહીંથી પ્રશ્ન નીકળી જશે ક્યાંક ને ક્યાંક, બરાબર? ભારત દેશ છે ને 75-70 કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ ધરાવે છે. તમને ખબર છે કે દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પરના દેશના વેપારી સંબંધના કારણે હીરા મોતીનો વેપાર પણ આપણે ત્યાં થતો હતો. કોહિનૂર હીરો અને ગ્રેટ મુઘલ હીરો છે આપણા ભારતમાં હતા અને ભારતથી વિદેશીઓ લઈ ગયા, રાઈટ? એ પણ તમારે ડેટા યાદ રાખવાના છે. એના બાદ જો આપણે વાત કરીએ આગળ તરફ, જોજો બરાબર, જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ છે એમાં લાલ, લીલો, વાદળી રંગ પૂરીને ઘરેણાની શોભા વધારવામાં આવે છે સોના ચાંદી માટેના અલંકારો માટે, રાઈટ? એ સિવાય જો વાત કરીએ આપણે જરીકામ, બરાબર, તો જરીકામ છે એ પણ બેનમૂન કારીગરી હતી. સુરતનું જરીકામ પ્રખ્યાત છે એ પણ ધ્યાનમાં રાખજો. ધાતુકામ, ધાતુકામ છે ને આપણે ત્યાં આવી રીતે મોટેભાગે ધાતુમાંથી ઓજાર બનાવવામાં આવતા, વાસણ, મૂર્તિ, પાત્ર બનાવવામાં આવતા. લોખંડનો ઉપયોગ મોટેભાગે છે ને ઓજાર અને હથિયાર બનાવવા માટે થતો, જ્યારે વાસણ અને મૂર્તિ માટે તાંબુ, પિત્તળ, કાંસુ એનો વધારે ઉપયોગ થતો હતો. કાષ્ઠકલાની જો વાત કરવામાં આવે તો કાષ્ઠકલામાં આપણે ઘણી બધી વસ્તુઓ જોવા મળે તમને. જળતર કામ છે એનું પણ રાજસ્થાનના બીકાનેરનું જળતર કામ છે બહુ ફેમસ છે, તમારે આ પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછાઈ શકે એવો છે. કોનું? રાજસ્થાનનું બીકાનેરનું જળતર કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ અકીક કામ, તો અકીક છે એના માટે તમારે ધ્યાન રાખવાનું છે કાર્નેલિયન, સુંદર રાતો પથ્થર છે કાર્નેલિયનનો, સફેદ રંગના પથ્થર છે એને અકીક તરીકે ઓળખવામાં આવે, રાઈટ? સુરત, ખંભાત, અમદાવાદ વગેરે રાણપુર વિસ્તારમાં અકીકના પથ્થર જડવા અને અકીકના પથ્થરને અલંકારોમાં જડવા ખંભાતમાં મોકલવામાં આવે. ખંભાતમાં ફેક્ટરી છે, બરાબર, અકીકનું પોલિશ છે તે ખંભાતની અંદર થાય છે મોટાભાગે. ચિત્રકલાની જો વાત કરીએ આપણે તો 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષ છે તે ચિત્રકલાના પુરાવા અહીંથી મળી આવ્યા છે, રાઈટ? પદ્મપાણી, અજંતાનું શિલ્પ છે એ બહુ ફેમસ છે અજંતાની ગુફાનું, તે પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું થાય છે. ભારતની લલિત કલા, અહીંથી પણ આપણને પ્રશ્ન પૂછાય છે. ચાર વેદમાંથી સામવેદ એવો ગ્રંથ છે એટલે સંગીતને લગતો વેદ છે, ભારતીય સંગીતની ગંગોત્રી કહેવાય છે. સામવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. આપણે ત્યાં મુખ્ય 7 સ્વર છે, સારે ગમ પધની, બરાબર? સંગીતના મુખ્ય 5 રાગો છે, મુખ્ય 5 રાગ કહીએ છીએ. 7 સ્વર અલગ, 7 રાગ અલગ, પાછું ભેગુના કરતા શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત છે આ 3 ગ્રંથો બહુ ફેમસ છે. એમાં સંગીત મકરંદની વાત કરવામાં આવે તો પંડિત નારદે લખ્યું છે 900ના અવસાનમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તારનું વર્ણન કર્યું છે, એમણે તાલનું વર્ણન કર્યું છે એમાં સંગીત મકરંદમાં. સંગીત રત્નાકર છે પંડિત સારંગદેવે રચ્યું છે, દોલતાબાદ દેવગીરીના નિવાસી હોવાથી તેને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગોને સમજવા માટે આ ગ્રંથ બેજોડ છે. વિષ્ણુ નારાયણ ભાતખંડે આને કહે છે ભાઈ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. સંગીત પારિજાત છે પંડિત અહોબલનું છે, 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખાસ લખવામાં આવ્યું. દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતાઓનું જેનું 29 પ્રકારના સ્વરનું વર્ણન છે. કેટલા? 29 પ્રકારના સ્વરનું વર્ણન છે. હવે અલાઉદ્દીન ખિલજી છે, બરાબર, એના સમયમાં અમીર ખુસરોજી થઈ ગયા. શાયરી અને સંગીતના પ્રધાન તૃતીય હિંદ અથવા હિંદના પોપટ તરીકે ઓળખાતા હતા, રાઈટ? સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરાન તાનસેન, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એનું ધ્યાન રાખજો. અને ગુજરાતની સંગીત બેલડી તાના અને રીરીનું નામ પણ બહુ ફેમસ છે, તાના રીરી તાનસેનની આગને ઓલવી હતી તમને યાદ હોય તો. નૃત્યકલા નૃત્ય શબ્દ પરથી ઉતરી આવ્યું છે અને નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ નટરાજને માનવામાં આવે છે. આપણે ત્યાં ભરતનાટ્યમ, કુચિપુડી, કથકલી, ઓડિસી, મણિપુરી નૃત્યના મુખ્ય પ્રકાર છે, રાઈટ? તેના બાદ જો વાત કરીએ ભરતનાટ્યમ, તો ભરતનાટ્યમનું ઉદ્ધાર તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે. ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર રચ્યું છે, જ્યારે નંદીકેશ્વર દ્વારા અભિનવ દર્પણ રચવામાં આવ્યું છે. 2 પ્રમાણભૂત ગ્રંથ છે. રણવીર સારાભાઈ, ગોપીકૃષ્ણ, ફિલ્મ ક્ષેત્રની અભિનેત્રીઓ વૈજયંતીમાલા, હેમામાલિની વગેરે છે ભરતનાટ્યમ માટે ખાસ જાણીતા છે. કુચીપુડી નૃત્ય શૈલી 15મી સદીમાં આવી, બરાબર, આંધ્રપ્રદેશની આ નૃત્ય શૈલી છે, રાઈટ? અને નૃત્યની પાયાની મુદ્રાઓ પણ એમાં લેવામાં આવી છે. આંધ્રમાં ખાસ પ્રચલિત છે અને ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે નર્તકો છે.
कथकली केरल राज्यनु प्रचलित नृत्य छे। पौराणिक महाकाव्य महाभारतना प्रसंग संस्कृत मलयालम मिश्रित नाटकों पाछळथी कथकली कहेवाय। वेशभूषा घेरदार सुंदर कपड़ावाळी छे। तेना पात्रने ओळखवाने तेमना चेहरा पर विशेष चित्रमण करवामां आवे। मुखोटा पहेरवामां आवता होय छे। खास करीने मुकुट धारण करी रजूआत करता समय एक ज तेलना दीवाथी तेजथी प्रकाशित रंगमां जो पड़दानी पाछळ पोतानी संगीतमय ओळख आपीने त्रणेय लोकना पात्रोना चेहराने हावभाव अने हस्तमुद्राथी तेओ करे छे। केरळना कवि श्री वल्लथोड कलामंडलना कथकली कलामंडलम कृष्ण प्रसाद शिवरमन छे। कथकली शैली माटे जाणीते कथन करीशुं। कथक कहावे कथक नृत्य छे, यूपीनुं फेमस छे। महाभारतमां कृष्णने गोपीओ साथे नृत्यनी कथाना आधारे कथक नृत्यनो वैष्णव संप्रदायनी श्रृंगार भक्ति साथे जोवा मळे छे। चूड़ीदार पायजामो छे ते पहेरवामां आवे छे। गेरवाळुं वस्त्र पहेरवामां आवे। पंडित बिरु बिरजू महाराज सीतारादेवी कुमुदिनी लाखिया कथक माटे फेमस छे। मणिपुरी नृत्य शैली की मुख्य जो बात करूँ तो श्रीकृष्ण की बाललीला ने रासलीला पर आधारित है। लाश्य और तांडव बने जवाब आम तमने रेशम ब्लाउज पहरी कमरे पट्टो बांधवा नीचे घेरदार लीला रंग चणियों जैसे कुमीन कहम है। कुमीनों प्रश्न परीक्षा में पूछाय आ कुमीन आशाइट गुरु ओम बीन सिंह आतोम्बो सिंह गुरु बिपिन सिन्हा नैना जवेरी निर्मल मेहता नैना रंजना दर्शना सुवर्ण चार जवेरी बहनों से मणिपुरी नृत्य मेटे फेमस है। राइट भरतमुनिनो नाट्यशास्त्र छे ते बहु इम्पोर्टंट छे ते ध्यान में राखजो। खास करीने एवुं कोई शास्त्र नथी, एवुं कोई शिल्प नथी, विद्या नथी, कर्म नथी के जेना नाट्यकलामां ना होय। आवुं भरतमुनिए कह्युं छे। महाकवि भासनी जो वात करीए तो कर्णभार उरुभंगम दूतवाक्यम नाटक लख्या छे। कालिदासे अभिज्ञान शंकुतलम विक्रमोवर्षे मालविकाग्नि मित्रम आप्या छे। गुजरातनी नाट्यकलामां जयशंकर सुंदरी छे एनुं नाम मोखरे छे। बराबर अमृत केशव नायक बापूलाल नायक प्राणसुख नायक है। नंद बत्रीस नाटक बापूलाल नायकनू है वगैरह खास महत्वना महानुभावों भवाईनी जो बात करवामां आवे तो भाव प्रधान नाटकों कया है। भवाई ये असाई ठाकर द्वारा शुरू कर 700 वर्ष जूनी विशिष्ट कला है। आ नाट्यकला ने सोलंकी युग में प्रोत्साहन आपवामां आव्युं अने नाटकों हड़वी शैली रमूज भूंगण वाद्य साथ शुरुआत करवामां भूंगण रामदेव वेश चंद्रजुलन वेश कटड़ो वेश भवाईना विशेषता रही है। बराबर भवाई छे ध्यान रखो। भवाई भजवनार भवायाओ भूंगड़ वगाड़ी माताजी की स्तुति करता हो शुरुआत अँ थी थाई। राइट आदिवासी नृत्य की जो बात कर तो चाड़ो नृत्य है। नृत्य में 27 प्रकार ताल है कर माड़ी ने चाड़ो ठाकरे ने चाड़ो भील और कोड़ी श्रम जाति में टिप्पणी नृत्य जो मे आप लोगों ने ध्यान में रखो आप लोग तो आ पण इम्पोर्टंट है। बराबर डांगनी अंदर से आ तमने चाड़ो नृत्य जो मे गरबो गर्भदीप शब्द पर उतरी आयो आसो सुद एकम थी आसो सुद नोम सुधी है गरबा गवाई है। बराबर माताजी मांडवी है ईडीए एने लईने फरता हुए बराबर अने रास है घोड़ाकार फरता फरता नृत्य कर श्रीकृष्ण भगवान ने भक्त नरसिंह मेहता ने रासलीला बतावी थी ए पण इम्पोर्टंट है। दांडिया रास ए रासना एक प्रकार से घाघर के हांडोली रास करता हो वैष्णव संप्रदाय से खास कर आने वे मैने अन्य नृत्य में गोफ गुंतन नृत्य है। बराबर ढोल वगैरेना ताल साथ आ गोफ गुंतन नृत्य करवामां आवे छे ते पण ध्यान में रखो। सीदियों धमाल नृत्य फेमस है। बराबर मूल अफ्रिकाना अने गीरना मध्य में हाल जंबूर में वसेली सीदी लोकोनुं नृत्य है। मशीरा नाडियाना कोचला में कोड़ी भरी ने एना पर लीलू कपड़ू बांधवामां आवे छे मशीरू कहेवाय। मोरपींछनुं झूंड अने नाना ढोलका साथ घोड़ाकार फरीने आ नृत्य करो हो होना अवरो साथ गीत गवाय नृत्य में पहाड़ अने जंगल में घेरा परछंद उठता होय तेवुं अहींया तमने जोवा मळे छे। राइट पशु पक्षी आवाजनी नकलों पण छे ते तमने अहींया खास करीने जोवा मळती होय छे। मेरा नृत्य पडा नृत्य कोड़ी अने मेरना नृत्य तो सरखर के झूंझड़ीना ऊंचा घासमांथी तोरण जेवा झुमखानो मेरायो गूंथी ढोल साथे नृत्य करवा बनासकांठाना वाव तालुकाना ठाकोरनो नृत्य छे। पढार जातिना लोकोनो नृत्य पढार नृत्य छे। सागरना मोजा के मोजा पर हिलोड़ा लेता होय एवुं दृश्य जोवा मळे सागर संस्कृतिनुं वर्णन करे। कोड़ीना कोड़ी नृत्य में मद्रासियों आंटियाड़े गोल पगड़ी पहेरे अने पछी रंगीन भेट पहेरी नृत्य करें। सौराष्ट्रना मेर अने भड़वाड़ जातिना लोको आ नृत्य करे छे। लीला पट्टानुं बांधणुं पहेरे छे कोड़ी। आम आपणने अलग अलग कड़ाओ छे ते आपणे त्यां जोवा मळे छे। ललित कड़ा अने बीजी कलाओ आपणे जोई गया। हवे आ 7 प्रश्नों तमारी सामे प्रेजेंट कर्या छे। साथे 7 प्रश्नों जवाब तमारे नीचे कमेंट बॉक्स में आपवाना। फटाफटथी तमने हूँ 2-3 मिनिट आपूँ छूँ। तमारे लोकोए आने जोई लेवानुं छे अने जवाब कमेंट बॉक्स में आपवाना रहेशे दरेके दरेक विद्यार्थी मित्रों।
આઈ હોપ કે તમે જે પણ વસ્તુ હું તમને આપી રહ્યો છું તે દરેકે દરેક વસ્તુ માટે તમે સિરિયસ થઈને જોઈ રહ્યા છો. ખાસ કરીને તમે લોકો દરેક વિદ્યાર્થી મિત્રો છે તે ખાસ કરીને જોવાનું થશે. જય સોમનાથ, જય દ્વારકાધીશ. અને આપણી આ ટાર્ગેટ જીપીએસસી બ્લોગ સ્પોટને ખાસ ખાસ બુક માર્ક કરી લેજો અને દિવસમાં 3 વાર વિઝિટ કરજો.